સુરતમાં રસ્તામાં અથવા નડતર રૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ, વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા. સુરત કલેક્ટરને આવેદન આપીને નિર્ણય પરત લેવા માંગ કરી છે. નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટર કચેરીના પટાંગણમાં જ આવેદનપત્ર આપતી વખતે રામધૂન બોલાવી હતી. બજરંગ દળના પ્રમુખ કમલેશ ક્યાડાએ જણાવ્યું હતું કે કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધમાં કરવામાં આવી રહ્યો છે. સાથે જ સુરત પાલિકાની હદમાં આવતા પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ અપાઈ છે, ત્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ. મજારો હટશે પછી જ મંદિરો હટશે તેવી અમારી માંગ છે. મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે. આગામી સમયમાં અમે જરદ કાર્યક્રમ આપીએ છીએ. મહંતે કહ્યું, પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે. રસ્તાની આડમાં મંદિરમાં તોડવાની નોટિસ અપાઈ છે, ત્યારે મંદિરને તોડવા કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. આ રીતે મંદિર તોડવાથી વાતની આસ્થાનો ભંગ થાય છે. સરકાર હિન્દુઓ અને હિતની વાતો કરે છે, ત્યારે બીજી તરફ મંદિર તોડવાની વાતો થઈ રહી છે. તેથી આ બેધારી નીતિ વિરોધાભાસી છે, જેને પ્રજા જરૂર ધ્યાનમાં લેશે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.